કથિરિયાની જેલ મુક્તિ થઈ ગઈ છે. લાજપુર જેલમાંથી અલ્પેશ કથિરિયા બહાર આવ્યું છે. જેલ મુક્તિ બાદ અલ્પેશ હવે નવસારી જિલ્લામાં રહેશે. હાઈકોર્ટે અલ્પેશના જામીન મંજૂર કર્યા હતા. 10,000 રૂપિયાના બોન્ડ કોર્ટમાં ભરવામાં આવ્યા ત્યારબાદ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ થઈ છે. કોર્ટે કેટલીક શરતોના આધારે અલ્પેશને જામીન આપ્યા છે, જેમાં 6 મહિના સુધી અલ્પેશ કથિરિયા સુરતમાં નહીં રહી શકે. તો આપ જોઈ શકો છો અલ્પેશ કથિરિયાને બહાર આવવાથી પાસના જે નેતાઓ છે, ધાર્મિક અન્ય જે નેતાઓ છે, એમાં ખુશીનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે. રાત્રોના કેસમાં જામીન રદ થયા બાદ અનેક દિવસ સુધી અલ્પેશ કથિરિયા જેલમાં રહ્યો હતો, પરંતુ આજે તેની જેલ મુક્તિ થઈ છે. હાઈકોર્ટે જામીન રદ, જેના જામીન છે તે મંજૂર કર્યા છે. અલ્પેશ કાયદાની પ્રક્રિયાને માન આપી ફરીથી ન્યાયતંત્રે જામીન ફાળવા છે, અને એની જે શરતો છે એમાં ખાસ કરીને 6 મહિના જે બહાર રહેવાનું છે. તો પરિવારથી અલગ સુરત છોડવાનું જોઈશું આગળ. ક્યાં જવાનું વિચારી રહ્યા છો? કારણ કે સુરતમાં નથી રહેવાનું તમારે 6 મહિના. લગભગ નવસારી બારડોલી સુરતની આજુબાજુ, એટલે કોર્ટમાં જયારે તારીખ અને કોર્ટની પ્રક્રિયાને સાથ સહકાર આપવાનો હોય એટલા માટે એ રીતે ગોઠવીશું. અલ્પેશ, જે મુદ્દે તમારા જામીન રદ થયા હતા એ મુદ્દા પર તમારું શું કહેવું છે, શું સ્ટેન્ડ છે? કેમ કે પોલીસે જે મુદ્દે તમારા મુદ્દા પર તમારો જામીન છે તે રદ કરાવ્યા હતા, શું કહે છે બાબત? એ તો ન્યાયિક પ્રક્રિયા છે, એમાં એમ લોકોનો વિજય થયો હતો. ત્યારબાદ જે જામીનની પ્રક્રિયા છે એમાં કોર્ટને સાથ સહકાર આપ્યો છે, અને કોર્ટની જે શરતો છે એનું ચુસ્તપણે પાલન કરીશું. ખાસ હવે આજે આંદોલન છે તે ક્યાંક ને ક્યાંક પૂરું થયું છે, તો હવે આગળ શું રણનીતિ હશે? એના માટે સંગઠન જરૂરી છે. તમામ ફરીથી લોકોને મળીશું, જે જૂની ટીમ હતી અત્યારના જે લોકો સક્રિય છે તમામ સાથે ચર્ચા કરી અને પછી આગળ નિર્ણય લઈશું. અલ્પેશ કથિરિયા જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે જામીન છે તેમના રદ થયા છે, પરંતુ જે મુદ્દા ઉપર તેમની જામીન, જે અત્યારે જામીન તેમના મંજૂર થયા છે, જેલમાંથી બહાર આવી ગયા છે, પરંતુ જે મુદ્દે તેમના જામીન રદ થયા હતા તે મુદ્દા પર તેઓ સ્પષ્ટપણે કંઈ કહેવા તૈયાર નથી. પરંતુ ફરી એક વખત ખાસ કરીને જે અનામત આંદોલન છે તે ક્યાંક ને ક્યાંક પૂર્ણ થયું છે, અને હવે અનામત આંદોલનની સીધી કોઈ જરૂરિયાત નથી તેવી વાત પણ સામે આવી હતી. જોવાનું છે કે હવે આગળ અલ્પેશ કથિરિયાની રણનીતિ શું રહેશે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, G24 કલાક, સુરત. વરસાદ